5G મોર્નિંગ. એક સમય હતો જ્યારે ફોન કરવા માટેની કોઈ સગવડ નહોતી. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે ફોનથી વાત જ નહોતી કરી શકતી, કેમ કે ફોન જ નહોતા. જબ બાંસ હી નહીં થા તો બાંસુરી કેસે બજતી. પછી આવ્યો સમય તારનો, ટેલિગ્રામનો. પછી ફોન આવી ગયા, ફોન બુકિંગ કરાવવાનો સમય આવ્યો કે તમારે ફોન નોંધાવવો પડે, ટ્રંક કોલ કરવા માટે રાહ જોવી પડે. એક સમય નિશ્ચિત હોય એ સમયે તમે ફોન કરી શકો. પછી આવ્યા ચકરડાવાળા ફોન, ચકરડા ફેરવી ફેરવીને નંબર ડાયલ કરી શકાય. પછી આવ્યા STD બૂથ, પહેલેથી નક્કી કરવું પડે કે શું શું વાત કરવાની છે જેથી આમ 2-3 મિનિટમાં પતી જાય. જો 3 મિનિટથી ઉપર જાય તો ખર્ચો થાય, ખિસ્સાને પરવડે નહીં. એવા STD બૂથ હતા એટલે પ્લાન કરીને વાતો કરવી પડે, બહાર લાંબી લાઈન હોય વાત કરવા માટે. પછી ધીરે ધીરે બધાના ઘરે લેન્ડલાઈન ફોન્સ આવતા થઈ ગયા અને પુશ બટન વાળા ફોન્સ આવ્યા. પછી કોર્ડલેસ ફોન્સ, અને પછી મોબાઈલ, અને હવે સ્માર્ટફોન. આપણી આસપાસ સતત બધું બદલાતું રહે છે. પહેલા 2GB નો ફોન હતો, હવે 64 ને 128GB નો આવે છે. આજે આ છે, કાલે કંઈક બીજું હશે, પરમ દિવસે કંઈક ત્રીજું હશે. ટૂંકમાં સમય સાથે વસ્તુઓ બદલાય અને આપણે પણ વહેતા પ્રવાહમાં બદલાવવું જ પડે. જે પણ સ્થગિત થાય એ અટકી જાય, જે જળ જે પાણી રોકાઈ જાય એ બંધિયાર થઈ જાય, અને બંધાય એ તો ગંધાય, પણ વહેતું રહે એ જીવનમાં મહેકતું રહે. હમણાં અમારા ઘરમાં એક પ્રસંગ હતો, મને એટલું બધું સારું લાગ્યું કે ચલો એક નિયમ તો બદલાયો, થોડી તો બાંધછોડ થઈ. લગ્ન પછી પેલા થાપા મારવા માટે જાય ને. હવે આજકાલ તો કેવું છે કે લગ્ન પાર્ટી પ્લોટમાં કે હોલ પર થાય, તો ત્યાંથી કન્યાના ઘરે થાપા મારવા માટે છેક દીકરીના ઘરે જવાનું, પછી પાછા વેન્યુ પર આવવાનું, લગ્ન સ્થળે પહોંચવાનું, કેટલું આમ કંબરસમ, થાકી જવાય એવું હોય. એ હોટલ ઘરની નજીક હોય જ્યાં લગ્ન હોય તો સમજ્યા, પણ દૂર હોય તો પછી દીકરીના પગ અને હાથનું ચિહ્ન એ કાપડ પર લઈ લેવાનું, કે પછી માટીમાં એની છાપ લઈ લેવાની, અને પછી પ્રોપરલી સાચવવાની. કે ભીત પરના થાપા તો ફીડ થઈ જાય, એની પર રંગરોગાન પણ થાય, પણ કાપડ તો લાંબુ સચવાય ને. એટલે લગ્નમાં પણ હવે જૂની પરંપરાઓને સ્થાને પ્રેક્ટિકલ થઈને નવી પરંપરાઓ આવી રહી છે. સમય સાથે બદલાવ જરૂરી જ છે, વિચ ઇઝ અ ગુડ થિંગ. બંધાય એ ગંધાય, વહેતું રહે એ મહેકતું રહે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.